बनासकांठा जिल्लाना यात्राधाम अंबाजीथी सोमवारना रोज केन्द्रीय मंत्री देवूसिंह चौहानना अध्यक्ष स्थानथी जन आशीर्वाद यात्रानो प्रारंभ करवामां आव्यो छे। बनासकांठा जिल्लाना यात्राधाम अंबाजीथी सोमवारना रोज केन्द्रीय मंत्री देवूसिंह चौहानना अध्यक्ष स्थानथी जन आशीर्वाद यात्रानो प्रारंभ करावियो छे। आ यात्रा जिल्लाना विविध शहेरमां प्रजाना आशीर्वाद मेळवी रही छे। जन आशीर्वाद यात्रा दियोदर पहोंचता यात्रानुं भव्य स्वागत करवामां आव्युं हतुं। मिनी अंबाजी सनातन धाम खाते केन्द्रीय संचार राज्यमंत्री देवूसिंह चौहानमां अंबाना दर्शन कर्या हता। दियोदर तालुका भाजप द्वारा पण मंत्रीनुं सन्मान करवामां आव्युं हतुं। बीजी तरफ ठाकोर बोर्डिंग खाते पण भव्य स्वागत करवामां आव्युं हतुं। ठाकोर बोर्डिंग खाते सभाने संबोधता देवूसिंह चौहाने जणाव्युं हतुं के जन आशीर्वाद यात्रानो हेतु जनताना आशीर्वाद मेळवानो छे। अमोए जन आशीर्वाद यात्रानो प्रारंभ कर्यो छे। आ प्रसंगे पूर्व मंत्री केसाजी चौहान, दियोदर तालुका भाजप प्रमुख वनराजसिंह वाघेला, तालुका पंचायत प्रमुख उत्तमसिंह वाघेला, उपप्रमुख हरसिंहजी चौहान, महामंत्री जगदीशभाई चौधरी, मार्केट यार्ड चेरमेन ईश्वरभाई तरक, भगवानजी ठाकोर, दशरथभाई देसाई, खेंगारभाई राजपुत्र वगैरह आगेवानो मोटी संख्यामां उपस्थित रह्या हता। सौ प्रदेशना आगेवानो, सांसद सभ्यो, મારી સન્મુખ ઉપસ્થિત સૌ વડીલો, યુવાન મિત્રો અને આટલા ધૂમ ધકતા તાપમાં આવેલી મારી બહેનો અને વાલી દીકરીઓ, ભાઈ શ્રી મુકેશભાઈ આવા ધૂમ ધકતા તાપમાં પણ તમને બધાને દોડાવ્યા, હું એવું માનું છું કે આ જે દોડ લગાવી છે ને એવી અમે તમારા માટે પણ દોડ લગાવીશું એટલો ભરોસો રાખો। આ સન્માન કોઈ દેવુસિંહ ચૌહાણનું નથી થતું, આ સન્માન થાય છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આ સન્માન થાય છે દેશના શ્રદ્ધેય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ગરીબ કલ્યાણ લક્ષી યોજનાઓ બનાવી, ગરીબ લક્ષી રાજનીતિ કરી, વિકાસની રાજનીતિ કરી, એનું સન્માન છે। આ સન્માન છે ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ અને આદરણીય નીતિનભાઈ પટેલ સાહેબના વિકાસ કાર્યોનું સન્માન છે। અને આ સન્માન થતું હોય ત્યારે આજે સવારે માં જગદંબા અંબે માતાના આશીર્વાદ લઈને, જગતજનીના શક્તિપીઠથી આશીર્વાદ લઈને જ્યારે તમારા સૌના આશીર્વાદ લેવા નીકળ્યો ત્યારે આમ જોઈએ તો જનપ્રતિનિધિ એ જનતાની દેન છે, જનતાનું સંતાન છે। જનતા આશીર્વાદ આપે ત્યારે જનપ્રતિનિધિ જનપ્રતિનિધિ તરીકે હોય છે, ત્યારે જનતાના આશીર્વાદ લેવા નીકળ્યા છીએ। પણ આવા ધોમધકતા તાપમાં પણ તમે આશીર્વાદ આપવા નીકળ્યા એ સાબિત કરે છે કે તમારો ભરોસો ગુજરાત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સરકારમાં અને આદરણીય મોદી સાહેબના કામોમાં છે। અમે બધા તમને ખાતરી આપીએ છીએ કે જ્યાં સુધી અમારા જીવનકાળ દરમિયાન સુધી તમારો ભરોસો ના તૂટે એવું જીવન અમારું માં જગદંબા બનાવે, તમારે આશીર્વાદ, તમારી શ્રદ્ધા ટકે અને મોદી સાહેબે જે જવાબદારી અમારા જેવા નાનકડા કાર્યકર્તા, ગામડાનો સામાન્ય પરિવારનો દીકરો આજે ભારત સરકારનો મંત્રી બને ક્યારે કલ્પના નહોતી કરી, પણ મોદી સાહેબે જ્યારે અમારી આંગળી પકડીને અમને ખભે બેસાડ્યા છે, અમને મોટા બનાવ્યા છે, તો અમે પણ તમને એવી ખાતરી આપીએ છીએ કે તમારો ભરોસો ક્યારે નહીં તૂટે એટલી ખાતરી રાખજો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। કરસનસિંહ સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કાંકરેજ।